ભારતના સન્માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આર્ષદ્રષ્ટા અને વિચારક છે ત્યારે એમણે જુદા જુદા અભિગમો અને એકમો આટલા વર્ષોની એમની સાધના મહેનત અને પરિણામે સરકારી યોજના તરીકે નહીં લોકોની સુખાકારી તરીકે કેમ તમે પોતે કામ કરો અને તમને એનો લાભ મળે એના ભાગરૂપે આ ફિટ ઇન્ડિયાનો એક કોન્સેપ્ટ આપ્યો છે એ સમયે This concept of fitness is physical fitness to mental fitness. આખો વિચાર એવો છે કે જો તમે ફિઝિકલી ફિટ હશો તો જ મેન્ટલી ફિટ રહી શકશો. આજે મોદી સાહેબે બહુ સરસ વાત કરી. દુનિયાના અન્ય વિકસિત દેશોએ પોતાના વિઝન અને રોડમેપ બનાવી રાખ્યા છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, ચાઇના એના પોતાના એક વિઝન કેવી રીતે ફિટનેસ રહેશે. તો આપણે પણ યુનિવર્સિટી લેવલે આપણે ફિટનેસ માટે યુનિવર્સિટી અધ્યાપકો વિદ્યાર્થીઓનું એક કોમન રોડમેપ બનાવીએ, સાથે સાથે તમારો વ્યક્તિગત રોડમેપ પણ બનાવો. ફિટનેસ સંસ્કૃતિમાં કેટલી બધી એવી રમતો હતી કે જેમાં તમારે કોઈ સાધનની જરૂર પડતી નથી. કબડ્ડી ને ખોખો ને ગિલ્લી ડંડા ને પછી લગોટી ને આ જે બધું નિદર્શનમાં તમે જોયું એ દરેક રમતની સાથે એક ઉદ્દેશ હોય અને દરેક રમત પણ એક તમને લીડરશીપ ક્વોલિટી આપતી હોય છે. એટલે રમતા રહેવું જરૂરી છે. રમતો માણસમાં ખેલ દિલે આવે, રમત સાથે વફાદારી જોડાયેલી હોય છે, રમત સાથે શરીરનું ફિટનેસ જોડાયેલું હોય છે. જેનું શરીર ફિટ એનું મન ફિટ, જેનું મન ફિટ એનામાં હકારાત્મકતા. આજના બદલાતા જતા સમયમાં મેન્ટલી ઘણા પ્રશ્નો આવે છે. ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, મોડે સુધી ઊંઘ ન આવવી, ઇન્સોમિયા, સતત ડર લાગ્યા કરવો, સતત મારા વિશે લોકો શું વિચારતા હશે, હું મારું મહત્વ ઘટતું જાય છે, મારું મહત્વ વધતું જાય છે, લોકો મારા વિશે શું કહેતા હશે, હું આ બરાબર કરું છું કે બરાબર નથી કરતો, આ બધી બાબતોની અંદર પણ કંઈક ને કંઈક ફિઝિકલ ફિટનેસ કામ કરે છે. ખેલેંગે ઓર ખેલના સિખાયેંગે, ખેલેંગે ઓર ખેલના સિખાયેંગે, ખેલો સે જુડકર હમ, ખેલો સે જુડકર હમ, સ્વસ્થ ભારત બનાએંગે, સંકલ્પ સે સિદ્ધિ લાએંગે, સંકલ્પ સે સિદ્ધિ લાએંગે, હમ ન્યૂ ઇન્ડિયા બનાએંગે, હમ ન્યૂ ઇન્ડિયા બનાએંગે, ખેલેંગે ઓર ખેલના સિખાયેંગે, ખેલેંગે ઓર ખેલના સિખાયેંગે, જય હિંદ, જય હિંદ ભારત. Oh.